અનગઢ મુકામે સનાતન ધર્મના સંત શ્રી હરજીવનદાસ મહારાજ આમોદર સંતશ્રીનો આજે 109મો પ્રાગટ્ય દિવસ નિમિત્તે અનગઢના સામાજિક પ્રખર કાર્યકર ગુજરાત દલિત સંગઠનના પ્રમુખ મહેન્દ્રભાઈ સોલંકી અને અમૃતદાસ સાહેબે સંતોનો મેળાવડો બોલાવી સંતોની સત્યવાણીનો લાભ લીધો હતો ત્યારે રામાનંદ સંપ્રદાયના સંત શ્રી નિર્મલદાસ સાહેબ તેમજ કબીર સંપ્રદાયના બાળ બ્રહ્મચારી સંત શ્રી જગદીશદાસ સાહેબ દાંડિયાપુરાથી આવા મહાન સંતશ્રીઓની પધરામણી થઈ હતી અને ગામે ગામથી વાલ્મિકી સમાજના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શહેર અને અન્ય ગામોથી આવેલા સંતોને સારી એવી સમાજને ઉપદેશ આપતી વાતો પણ તેમના દ્વારા કરવામાં આવી હતી સમાજ સુધારણા માટે તેમજ ભંડારામાં મહાપ્રસાદીનો લાભ પણ મેળવવામાં આવ્યો હતો. વિશેષ અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ સોલંકી, હર્ષદભાઈ સોલંકી તેમજ દિનેશભાઈ સોલંકી તેમજ કાર્યક્રમને સફળ સંચાલન ડીએમ સાહેબ કોન્સ્ટેબલ દ્વારા અને સાથે સાથે બ્રહ્માનંદે કર્યું હતું. આજનો કાર્યક્રમ શું છે સાહેબ? આજે અમારા અનગઢ મુકામે અમારા સદગુરુ અર્જુન બાપાની પાઠ મહોત્સવ જન્મજયંતિ નિમિત્તે અમે અનગઢ મેં પ્રોગ્રામ રાખ્યો છે. એમાં અમારા સામાજિક આગેવાનો સંતો મંતો મંડળો સજ્જનો એમાં ખાસ કરીને અમારા ગુજરાત વાલ્મિક સંગઠનના મહામંત્રી વિનોદભાઈ સોલંકી સાહેબ, અમારી બાજુમાં અમારા સત્ય સનાતન ધર્મના રામાનંદ સાહેબ, અમારા સંતોષ સાહેબ, અમારા ત્યાં સામાજિક કાર્યકર અમારા મંગલદાસ સાહેબ, વાલ્મિકી સંબંધના આજુબાજુના ગામડાના તમામ સંતો પધારેલા સાહેબ. અમારો કાર્યક્રમ છે, આ કાર્યક્રમથી યુવાનોને સાચી દિશા મળે, સાચું જ્ઞાન મળે, ક્રાંતિ તરફ મળે, સાચા શિક્ષણ તરફ મળે, એ જ કાર્યક્રમ આ હેતુથી અમે કાર્યક્રમ રાખેલો છે. આપનો ઉદ્દેશ્ય શું છે? અમારો ઉદ્દેશ્ય છે કે આવનારા જે ભવિષ્ય છે, ભારત વાલ્મીકી સમાજના જે આવનારા ભવિષ્યમાં ક્રાંતિકારી વિચારો અંદર લાવવા માંગે છે, એમના બંધારણનો અભ્યાસ માટે અમારા પ્રયત્ન છે અને આવનારા ભવિષ્યને અમે ભારત સરકાર માં સર્વશ્રેષ્ઠ નાગરિક વાલ્મીકી સમાજ ના બને એ જ અમારો પ્રયત્ન છે સાહેબ. ભીતર ભર્યો મંગાર જસ પ્યારા સો કરે જરે સો બારંબાર. આ સળગી સળગી ને આપણે જો નહીં સમજણ ઉતારીએ, નહીં ક્રાંતિકારી વિચારો લાવીએ તો ખરેખર આપણે પાછળ રહેવાના છે, જરૂર જ. વધુમાં ના કહેતા આજની સભામાં સોના જેવા સજ્જનો, ચાંદી જેવા ચમકદારો અને રૂપિયા જેવા કલદાર મહાપુરુષો પધારેલ હોય અત્યારે મારા તરફથી સર્વેને સાહેબંગી પાઠવું છું. ક્યાં વાત, ખરેખર સમાજની અંદર ક્રાંતિકારી વિચારો લાવવાની જરૂર છે, ભણતર ભણવાની પણ જરૂર છે, બંગલા બનાવવાની પણ જરૂર છે. પણ જે જગ્યા અહીંયા બનાવી છે એ જગ્યા બનાવવાની માટે આ સંતો મહાપુરુષોએ પ્રયત્નો કરેલા છે. આ આપણો ખજાનો છે. તુમ ક્યાં ગયે ખુશી કા એ જમાના ચલા ગયા, અરે હાથો મેં આકે જેસાઈ ખજાના ચલા ગયા. મગન સાહેબ જેવો ખજાનો, હરજીવન મહારાજ જેવો ખજાનો આપણી સમાજમાંથી ચાલ્યો ગયો છે સાહેબ. પણ એને પરંપરા રાખવા માટે આ ધર્મને ધર્મ કર્મ સમજાય તો ધર્મ સમજાય અને ધર્મ સમજાય પછી આપણને મર્મ સમજાય. તો આવા મર્મો સમજાયેલા છે આપણને. સંગત કેરા ગુણથી દૂધ પણ બગડી જાય છે, સંગત કેરા ગુણથી દુરીજન તે સજ્જન થઈ જાય છે. આવા મહાપુરુષો એ સંગતોથી ખરેખર દુરીજન હતા તે આપણે સજ્જન થઈ ગયા. આપણામાં ઉણપો હતી, આપણામાં અવગુણ ભરેલા હતા, એ ખરેખર ભણી ગણી અને અક્ષર જ્ઞાન પહેલા મેળવ્યું આપણે બધાએ, તો પણ આ મહાપુરુષોએ સ્વીકાર્યું નથી. જુઓ તો ખરા, કારણ કે એ કે છે એની અંદર તું પાછળ છે કે ભણતર ભણ્યા, ચણતર ચણ્યા, બંગલા બનાવ્યા અનેક, અરે બુઢાપામાં વર્ષો ગણ્યા પણ અવગુણ ગણ્યો નાય. આપણામાં જ્યાં સુધી અવગુણ નહીં જાય દરેકની અંદર ત્યાં સુધી આપણે પાછળ જ છે કે છે, એ આપણે બધાએ કાઢી નાખવા પડશે કે સર્વોત્તમ શ્રેષ્ઠ મોક્ષ સુખ આપ દાના એમાં લેશ છે, અવિનાશી સુખનો ભંડાર પૂરણ દયા તણો એ પ્રદેશ છે. આ પ્રદેશને ઓળખવા માટે એની દિવ્ય દ્રષ્ટિ જોઈશે ત્યારે ચાણે ચારે ખાણીમાં મનુષ્ય મહાન ગણાશે, એણે જન્મ સાર્થક કર્યો એવું ગણાશે. વધુમાં ન કહેતા આ જે મહાપુરુષોએ, જે ત્રિપુટીઓએ, જે આ ભંડારાનું કાર્ય બિરાજમાન, ગુરુજનો, પાત્રી ઉપાથી સંત સમાજ અને આજના દ્વિતીય પ્રભુ મહાશય શ્રીઓ સર્વેને મારા ત્રિવાર સાહેબ બંધી
આજનો જે દિવસ છે એ દિવસ ભક્તરાજ ગુરુવર શ્રી હરજીવન દાસ સાહેબના જન્મદિવસ નિમિત્તે આજનો આ કાર્યક્રમ છે. સદગુરુ કહે છે કે સંત મિલન કો જાઈએ તજ મોહી માયા અભિમાન, જો જો પગ આગે ધરે કોટી યજ્ઞ સમાન. આપણે શું કરવાનું છે? સંતોની શરણોમાં જવાનું છે, અને આ મેળાવડો પણ સંતની સેવા માટેનો જ છે. આવા મોટા મોટા જે કાર્યક્રમો થાય છે એનો મૂળ હેતુ શું છે? કે માણસ આજે ક્યાં છે અને ક્યાં એને લાવવાનો છે. મૂળ ઉદ્દેશ મનુષ્યને માણસ બનાવવાની જરૂર છે, એ મૂળ ઉદ્દેશ આ કાર્યક્રમનો છે. માટે આપણે પણ આપણા સદગુરુને, આપણા ગુરુને જે નૈતિક આપણે જે શીખવાડ્યું છે એને આપણા જીવનમાં ઉતારીએ અને આગળ વધીએ. હરજીવન દાસ સાહેબ મહારાજે પણ આજે 109મી જન્મજયંતિ જયારે ઉજવાતી હોય ત્યારે તેઓનું જીવન કેવું હશે આગળ બ્રહ્માનંદ મહારાજે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું. અને એના એ જે જીવનમાં જે આપણને મંત્ર આપ્યો છે, મંત્ર આપણા જીવનમાં ઉતારવાનો છે અને એ જીવનને આપણે એ રીતે ચાલવાનું છે, તો જ એ સાચું આપણે આ જન્મ દિવસ ઉજવી રહ્યા છે એ સાર્થક ગણાશે. વિશેષમાં ઘણા મહાત્માઓ બોલવા મને સમયની પણ મર્યાદા આપી છે, વિશેષમાં ના કહેતા હું મારી વાણીને અહીંયા વિરામ. સંતગણ, સામાજિક કાર્યકરો, સમાજના આગેવાનો અને ભાઈઓ તથા બહેનો, આ બધા જાણો છો કે આપણા સમાજના જે સંત છે તમે બે સમાજનું અગ્રેસર નામ લેવાય છે. એમાં હરજીવન બાપુશ્રી અને હરજીવન મહારાજની આજે 109મી પ્રાગટ્ય દિવસ છે, અને એવી જ રીતે આપણા મગનદાસ સાહેબનો 113મો જન્મજયંતિ છે. સાહેબ તમે એ વિચાર કરો કે સમયની અંદર આપણે જોયું હશે કે સમય કેવો હતો. 100 વર્ષ પહેલાની જ્યારે વાત કરીએ ત્યારે આપણો સમાજ કેવો હતો, આપણે કદાચ તમારા અને મારા વડવાઓ વાત કરતા હશે આગળ શું હતું ને પાછળ શું હતું એ બધા જાણીએ છીએ. પણ એવામાંથી એમણે આ સમાજને ક્રાંતિ આપી છે, સમાજને જાગૃત આપી છે. આપણી વચ્ચે ઘણા બધા સંતો વાતો કરે છે, ઘણા બધા અધ્યયનો ચલાવે છે, ઘણા બધા સંસ્થાઓ ચલાવે છે. હું ને મહેન્દ્રભાઈ તો સમાજની સેવા પણ કરીએ છીએ, અને મહેન્દ્રભાઈ તમને ખબર ન હોય પણ જાણતા હોય કદાચ કેટલા બધા જાણતા નહીં, પોતાનું દલિત સંગઠન છે એના ગુજરાત પ્રદેશના પ્રમુખ પણ છે, અને અમારા ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રદેશના પણ એ મંત્રી તરીકે છે. અને આવા અનેક ક્રાંતિકારી કાર્યક્રમો અમે આપીએ છીએ. સાહેબ હંમેશા માટે જ્યારે સમાજની વચ્ચે તમે ઉભા રહો છો, સાધુ હોય, સંત હોય, સામાજિક કાર્યકરો હોય અથવા સમાજના કોઈ આગેવાન હોય, તો ખરેખર આ સમાજની અંદર એક શબ્દને વચ્ચે લાવો જેમાં ક્રાંતિ આવે, જેમાં જાગૃત આવે. તમે માત્ર ને માત્ર